હલો ફ્રેન્ડ્સ યુટ્યુબની નવી ચેનલ ક્વિશન્સ બાય કેવીમાં આપ સૌનું સ્વાગત છે આજે છે તેર જુલાઈ બે હજાર અઢાર આજના કરંટ રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે અહીંયા જોઈ લઈએ પહેલો ક્વેશ્ચન છે હાલમાં સૌપ્રથમ વાર રાજ્યસભા દ્વારા કયા દેશ સાથે એમઓયુ કરવામાં આવે છે મિત્રો એમઓયુ મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સૌ પ્રથમ વાર રાજ્યસભા દ્વારા રવાંડા દેશ જોડે કરવામાં આવે છે રવાંડા દેશ એ આફ્રિકાનો એક દેશ છે જે યુગાન્ડાનો પાડોશી દેશ છે કે તો અહીંયા તમે જોઈ શકો એમ ઉપરાષ્ટ્રપતિ આપણા વેંકૈયા નાયડુ હસ્તાક્ષર કરી રહ્યા છે વેંકૈયા નાયડુ એટલા માટે કરી રહ્યા છે કે તેઓ રાજ્યસભાના સભાપતિ છે ઓકે આગળ ભારતમાં સૌ પ્રથમ યુ એવી એરિયલ વ્હીકલનો પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો છે અહીંયા તમે મિત્રો જોઈ શકો એ કે આ પ્રકારના વ્હીકલ્સ ત્યાં બનાવવામાં આવશે આ રાજસ્થાનમાં સ્થાપવામાં આવ્યો છે કોટામાં ઓકે આગળ જોઈએ હાલમાં ફોર્બ્સ દ્વારા બહાર પડેલ યાદી સાહીઠ ધન ધનવાન મહિલાઓમાં ભારતીય મૂળની કઈ મહિલા સામેલ છે તો અહીંયા બે મહિલા સામેલ છે એક છે જયશ્રી ઉલ્લાલ અને બીજા નિરજા શેઠ્ઠી જયશ્રી ઉલ્લાલને અઢારમો રેન્ક જ્યારે નિરજા શેઠ્ઠીને એકવીસમો રેન્ક મળેલો છે જેસી મિત્રો જણાવી લઉં તો ફ્રોમ્બ એ અમેરિકાની એક મેગેઝિન મેગેઝિન આવે છે જે આવી યાદીઓ બહાર પાડતું રહે છે તેનું મુખ્યાલય ન્યૂયોર્કમાં છે અને ઓગણીસો સત્તરમાં એની સ્થાપના થઈ હતી આગળ જોઈએ હાલમાં ચર્ચામાં રહેલ સંકલ્પ ચોવીસ સત્યાવીસ કોનાથી સંબંધિત છે તો આ બાર સંરક્ષણ માટે છે આ સંકલ્પ મિત્રો યુએનસી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે યુએનસી એટલે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ કે આગળ જોઈએ હાલમાં કયા મંત્રાલય દ્વારા જળ બચાવો વિડીયો બનાવો પુરસ્કાર મેળો પ્રતિયોગિતાની શરૂઆત કરવામાં આવી છે તો આ જળ સંસાધન મંત્રાલય દ્વારા જળ સંસાધન મંત્રાલયના મંત્રી છે મિત્રો નીતિન ગડકરી કે યાદ રાખજો આગળ જોઈએ સીમા દર્શન પરિયોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે તો આ આપણું ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવી છે વિજય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કે આગળ જોઈએ હાલમાં ભારતીય સેના દ્વારા કઈ બેંક સાથે રક્ષા વેતન પેકેજ માટે સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો આ છે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જોડે ભારતીય સેનાએ સમજૂતા કર્યા છે આગળ હાલ ચર્ચામાં રહેલું પુસ્તક ટુ ક્લાસિકલ પ્લેસ ફ્રોમ ઇન્ડિયાના લેખક ડી પી સિન્હા છે મિત્રો યાદ રાખજો ટુ ક્લાસિકલ પ્લેસ ફ્રોમ ઇન્ડિયાના લેખક આગળ તાઇવાનમાં આયોજિત એશિયાઈ તરંદાજી પ્રતિયોગિતામાં ભારતે કુલ કેટલા પદક જીત્યા છે આમાં મિત્રો ચાર પદક ભારતે જીત્યા છે ત્રણ સિલ્વર એક અને એક બ્રોન્જ આની લિસ્ટમાં જોઈએ તો ભારત ત્રીજા નંબર ઉપર છે પહેલા નંબર ઉપર દક્ષિણ કોરિયા અને બીજા નંબર ઉપર તાઇવાન પોતે છે તાઇવાનમાં આયોજિત છે એટલે તાઇવાન વિશે મિત્રો જણાઈ લઉં તો આ ઉત્તર પેસેફિકમાં આવેલો એક ટાપુ જેવો દેશ છે અને તેની રાજધાની તાઇપેય છે ઓકે આગળ જોઈ લઉં મિત્રો હાલમાં નાબાર્ડ સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો નાબાર્ડ સ્થાપના દિવસ મિત્રો બાર જુલાઈ મનાવવામાં આવ્યો છે અને એનું નાબાર્ડનું ફૂલ ફોર્મ જોઈએ તો નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આગળ જોઈએ હાલમાં કયા રાજ્ય દ્વારા અન્ના કેન્ટીન લોન્ચ કરવામાં આવી છે તો આ છે મિત્રો આંધ્રપ્રદેશ દ્વારા અન્ના કેન્ટીનમાં મિત્રો પાંચ રૂપિયામાં એક પ્લેટ જમવાનું મળી રહે છે અહીં અન્ન આંધ્રપ્રદેશના સીએમ દ્વારા લોન્ચ કરવામાં આવી છે આંધ્રપ્રદેશના સીએમ છે ચંદ્રબાબુ નાયડુ ઓકે મિત્રો આજના ક્વેશ્ચન પૂરા થાય છે અહીંયા ક્વેશ્ચન પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકોન પર ક્લિક કરો